નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. સૌથી પહેલા વાત કરીશું સરકારના મંત્રી મનસુખ પ્રધાન પરસોત્તમ સોલંકી, કે તેમણે કહ્યું કે ભાજપે માછીમારો માટે કંઈ નથી કર્યું. સરકારના મંત્રીનો જ સરકાર પર આરોપ છે. રાજ્ય કક્ષાના મંત્રી છે પરસોત્તમ સોલંકી. તેમણે કહ્યું કે માછીમારોની તકલીફ તો કોઈ જોતું નથી, ભાજપે માછીમારો માટે કંઈ નથી કર્યું. અને સરકારના મંત્રીએ આ ગંભીર આરોપ લગાવ્યો છે ખુદ તેમની સરકાર પર. પરસોત્તમ સોલંકી, જેઓ રાજ્ય કક્ષાના મત્સ્યોદ્યોગ પ્રધાન છે, અને તેમણે કહ્યું કે માછીમારો ખૂબ જ કબરી સ્થિતિમાં છે. જ્યારે તાઉતે વાવાઝોડું આવ્યું હતું તે વખતે અનેક માછીમારોને નુકસાન થયું છે, અને આમ છતાં પણ સરકાર જે જાહેરાત તો કરતી હોય છે વળતર આપવાની, પરંતુ એ જાહેરાતનો અમલ યોગ્ય રીતે કરવામાં નથી આવતો. અને પરસોત્તમ સોલંકીના આ નિવેદનથી ખળભળાટ મચી શકે છે. કોળી સમાજના આ એવા નેતા છે કે તેમનું પ્રભુત્વ રહેલું છે કોળી સમાજમાં, મત્સ્યોદ્યોગ પ્રધાન છે, અને તેમણે આ જે વાત કરી છે તે ખૂબ જ ગંભીર અસરો પેદા કરી શકે તેમ છે. રાજ્ય કક્ષાના મંત્રી છે પરસોત્તમ સોલંકી, મત્સ્યોદ્યોગ પ્રધાન છે, માછીમારો માટે વળતરની જાહેરાત તો કરવામાં આવી તાઉતે વાવાઝોડા મુદ્દે, પરંતુ તે વળતર હજુ સુધી આપવામાં નથી આવ્યું તેવું પરસોત્તમ સોલંકીએ કહ્યું. તો ભાઈ એક વાત કહું તમને, ભાજપની સરકાર એટલે હું પોતે બી ભાજપનો છું. ભાજપમાં માછીમારોને વધારે કંઈ આપવામાં આવતું નથી, આ તમને બધાને ચોખ્ખા શબ્દમાં કહું છું. તમે જોવો દરિયાકાંઠામાં સમુદ્રકાંઠે માછીમારો રહે એની શું તકલીફ હોય છે, કાંઈ કોઈ જોતું નથી. ભલે હું સરકારમાં રહ્યું પણ કરી નથી શકતા એ સત્ય છે. ભાઈ પેકેજ આપ્યા જ, પણ અમલવારી ક્યાં થઈ રહી છે? જાઓ કાંઠા વિસ્તારોમાં દરિયા કિનારે પૂછો, તમને ખબર પડે હકીકત શું છે. ગરીબોની દશા જો, ખાવાના એ વાંધા, મુસીબત, કોણ જોઈ રહ્યું બધું? આ બધી વાતો છે ખાલી. ઝવેરભાઈ બિચારા મારી બધી વાત માને જ કરે જ બી, હું એનો જુનિયર નેતા છું, હું સિનિયર નથી. એટલે ઝવેરભાઈ પોતાની રીતે મને બધી વાતો કરી, અને એ પોતે લાચાર છે, કરી રહ્યા છે, સરકાર પર ડિપેન્ડ છે બધું. જો એમ હું કરવા બેસું ને તો આખું ગુજરાત ભેગું કરું કોળી સમાજ, અને આ બધાનો વટથી બધી તાકાત તોડી નાખું, પણ એવું મારે નથી કરવું. કેમ કે એવું કરવાથી ને આ પટેલ સમાજે કર્યું, હું દશા થઈ એટલે હું કરી લીધું. સરકારને સામે પડવું ખોટું છે. હું ચાહું તો હું બી કરી શકું, પણ એનાથી ને કંઈ મતલબ નથી. અને સરકારની સામે થવું ખોટું છે. પરસોત્તમ સોલંકીએ શું કીધું કે માછીમારોને વધારે કોઈ આપતું નથી, દરિયાકાંઠાના સમુદ્ર કાંઠે જાઓ તો ખબર પડે કે માછીમારોની હાલત કેવી છે. સરકાર સામે પડવું ખોટું છે, સરકારની સામે હું પડવા માગતો નથી, બધાનો વટ હું તોડી શકું તેવી ક્ષમતા ધરાવું છું, સમગ્ર ગુજરાતના કોળી સમાજને હું એકઠા કરી શકું તેમ છું, પરંતુ હું સરકારની સામે પડવા માગતો નથી. ખુદ કહી રહ્યા છે પરસોત્તમ સોલંકી, જેવો રાજ્ય કક્ષાના મંત્રી છે, મત્સ્યોદ્યોગ પ્રધાન છે, અને તેઓ ખુદ જ્યારે આવી લાચારી ભોગવતા હોય તેવો લાચારી વ્યક્ત કરતા હોય. તેમણે કહ્યું કે કાંઠા વિસ્તારમાં જાઓ, ગરીબોની દશા જુઓ તો તેમ. પરસોત્તમ સોલંકીએ શું કીધું ભાજપની સરકાર વિશે? તેઓ બોલ્યા કે હું સરકારમાં છું, છતાં પણ હું કહું છું કે માછીમારોને વધારે કંઈ આપવામાં નથી આવતું. દરિયાકાંઠા અને સમુદ્ર કાંઠે જઈને જુઓ કે માછીમારોની હાલત કેવી છે, કાંઈ કોઈ જોતું નથી, માછીમારો સામે કોઈ જોતું નથી. પેકેજ તો જાહેર કરવામાં આવે છે, પણ તેની અમલવારી કેટલી થઈ તે જરા જાહેર કરવામાં આવે. એટલે કે જે પેકેજ તો જાહેર કરવામાં આવે છે માછીમારો માટે, પરંતુ તેની અમલવારી થતી નથી તેવું તેમણે દુઃખ વ્યક્ત કર્યું છે. પરસોત્તમ સોલંકીએ તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ગરીબોની દશા જુઓ, તમને ખાવાના પણ ફાંફા છે, બધી વાતો છે,
તેમણે કહ્યું કે કોળી સમાજને એકઠા કરવાની મારામાં તાકાત છે, હું બધાનો વટ તોડી શકું તેવી સ્થિતિ ધરાવું છું, તેવી ક્ષમતા ધરાવું છું, પરંતુ સરકારની સામે પડવું ખોટું છે, આ કહેવું છે પરસોત્તમ સોલંકીનું. કોળી સમાજમાંથી આવે છે, કોળી સમાજ માં તેઓ એક આગેવાન છે અને પરસોત્તમ સોલંકી જેવો અગ્રેસર રહ્યા છે હંમેશા, અને તેમણે બતાવી આપી છે તેમની તાકાત ભૂતકાળની અંદર. તેઓ 5-5 વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા છે તેવા પરસોત્તમ સોલંકી જ્યારે ખુદ એવું કહેતા હોય કે સરકારની સામે પડવું એ ખોટું છે, સરકારની સામે ન પડવું જોઈએ, તો પરસોત્તમ સોલંકી કોળી સમાજના અગ્રણી અને સમાજ હંમેશા તેમનું માન સન્માન કરતી આવી છે, ભાજપ તરફી મતદાન પણ કરતો આવ્યો છે કોળી સમાજ, પરંતુ જ્યારે પરસોત્તમ સોલંકી ખુદ જ્યારે બોલતા હોય કે માછીમારો માટે આ સરકારમાં કંઈ થતું નથી, ભાવનગર સહિત સૌરાષ્ટ્રની 33 બેઠક પર કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતા આવ્યો સમાજ છે, અને અગાઉ પણ જોવા મળ્યું હતું કે ચૂંટણીમાં હંમેશા કોળી સમાજનું મતદાન એ બાજી પલટાવવામાં અગ્રેસર રહ્યું છે, પરંતુ આ વાત ચૂંટણીની નથી. જ્યારે ટાઉતે વાવાઝોડું આવ્યું ત્યારબાદની સ્થિતિ વિશે તેમણે પોતાનું દુઃખ વ્યક્ત કરતા હોય તે રીતે કહ્યું કે માછીમારોને કંઈ મળતું નથી. અમારા સંવાદદાતા મયુર માંકડિયા જોડાયા છે. મયુર, એક મોટું નિવેદન છે, સરકારને હચમચાવી નાખે તેવું નિવેદન છે, જ્યારે ખુદ પરસોત્તમ સોલંકી કહેતા હોય કે માછીમારો માટે પેકેજ તો જાહેર કરવામાં આવે છે, પરંતુ કેટલું વળતર આપવામાં આવ્યું તે ચકાસવું જોઈએ, તે જાણવું જોઈએ, તેની અમલવારી કેટલી થઈ તે સરકાર બતાવે. જી બિલકુલ સમીર, પરસોત્તમ સોલંકીનું આ જે સૌથી મોટું, મયુર આપની પાસેથી જવાબ મેળવીશું. આપની સાથે ખુદ પરસોત્તમ સોલંકી જોડાયા છે, તમની સાથે વાત કરીશું. પરસોત્તમ ભાઈ, સ્વાગત છે આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં. સૌથી પહેલાં તો એ જણાવો કે આપે જે કીધું કે માછીમારો માટે જે પેકેજ તો જાહેર કરવામાં આવ્યું છે, પરંતુ અમલવારી કેટલી કરવામાં આવી, આ જે પ્રશ્નાર્થ આપે જે સર્જ્યો છે તે વિશે આપ શું કહેશો? સમુદ્ર કાંઠાની જે વાતો કરો છો એની અંદર દરિયાકાંઠો કોળી સમાજ નથી, પણ કોળી સમાજ શું આપવામાં આવ્યું છે? કોળી સમાજના જેટલા આગેવાનો છે એ ઘણા મારી આગળ આવે છે. આજે બી ઘણા આગેવાનો આવ્યા વાપીથી લઈને પોરબંદર સુધીના, પણ જે દુઃખી છે એમનું કોઈ જોતું નથી એવું મને નથી લાગતું. પણ સરકારને કરવું જોઈએ તો સરકાર કરતી નથી, પેકેજ જાહેર કરે છે અને સરકારે કરતી નથી એવું એ નથી કીધું. સરકાર કરી રહી છે પણ જેટલું જોઈએ એટલું નથી કરી રહી. એટલે હાથ ધોઈ અને પાછળ લાગી જવું જોઈએ. અને દરિયાકાંઠો ભાજપનો, ભાજપ સરકારમાં દરિયાકાંઠાની જેટલી સીટો છે એ બધી ભાજપને આવી, તો ભાજપ માટે એને બધાએ કરવું જોઈએ એવું મારું નિર્ણય છે. તો આપણે સરકારમાં રજૂઆત કરી હશે, આપને ક્યાં ખામી લાગી, એવી કઈ બાબત છે કે જે સરકાર આપની વાત સાંભળતી નથી? આપ કોળી સમાજના અગ્રણી છો. સરકારને મેં ઘણી રજૂઆતો કરી. સરકાર દરિયાકાંઠો આટલો મોટો છે કે સરકાર એમાં ટૂંકી પડે, પણ સરકારથી થાય એટલા પ્રયત્ન કરી રહી છે. તો શું કરવાની જરૂર છે? આપને કઈ કઈ જગ્યાએ ખામી લાગી રહી છે? કેટલા રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું? બધી ખામીઓ છે, એટલે જેટલું બને એટલા અધિકારીઓ વધારવા જોઈએ, અને હરેક બંદરે દરિયાકાંઠે બધાને આગેવાનોને મૂકી અને રજૂઆતો સાંભળી અને એનો રસ્તો કાઢવો જોઈએ. ને આપણે તમે જે વાત કરી હતી કે ગરીબોની દશા જુઓ, તમને ખાવાના ફાંફા છે, તો આપણે શું જોયું દરિયાકાંઠા વિસ્તારમાં જે માછીમારો છે તેમની હાલત વિશે આપ શું કહેશો? ભાઈ, હું પોતે દરિયાકાંઠાનો છું. હા. અને કોળી સમાજનો છું. હા. એટલે દરિયાકાંઠો મેં જોયો નથી, નહીં, મારું વતન છે દરિયાકાંઠો. ધ્યાનમાં રાખવું તો પછી મારે કોળી સમાજને નેતા બનવું કઈ પ્રયત્ન નથી, કરવું બી ન જોઈએ. મારે રાજીનામું દઈ દેવું જોઈએ વટથી, ન થતું હોય તો કાંઈ નહીં, ડોફે મારે ગયું, હું ફરક પડી જવાનો. મારો સમાજ કે દુઃખી નથી, હું કરીશ મારી ઈચ્છા થતા પ્રયત્ન બધા કરી, એમાં શું છે? આપ કહી રહ્યા છો કે મેં ઘણા પ્રયત્નો કર્યા, જો ન થતું હોય તો હું રાજીનામું આપી દઉં, તો આપ તૈયાર છો? આપ રાજીનામું આપવા તૈયાર છો? આપ બધા હું થાકી ગયો. પરસોત્તમભાઈ, પરસોત્તમ સોલંકી તેઓ ખુદ કહે છે કે હું થાકી ગયો છું, હું રાજીનામું આપી દઈશ, સરકારથી ન થતું હોય તો હું કોળી સમાજ
ની અંદર જે લોકો દુખી છે તેમના માટે કામ કરવા માટે તૈયાર છું। હું દરિયા કાંઠે ઉછરીને મોટો થયો છું। મારી નજર સામે બધું થઈ રહ્યું છે। માછીમારોને ખાવાના પણ ફાંફા છે। સરકારે જેટલું કામ કરવું જોઈએ તેટલું નથી કરી રહ્યા અને આ ખુદ બોલી રહ્યા છે પરસોત્તમ સોલંકી, બીજું કોઈ નહીં પરંતુ રાજ્ય કક્ષાના મંત્રી પરસોત્તમ સોલંકી બોલી રહ્યા છે। તે બહુ સરકારને કહી રહ્યા છે। તેમણે કહ્યું કે મેં વારંવાર અરજીઓ કરી, વારંવાર મેં રજૂઆતો કરી પરંતુ તેમની વાત સાંભળવામાં નથી આવતી। આખરે સરકારમાં બેઠેલા જે મંત્રીઓ છે, ખુદ સરકાર શા માટે પરસોત્તમ સોલંકીની વાત સાંભળવા તૈયાર નથી? શા માટે માછીમારોનું દર્દ નથી સમજતા? તે વાત ખુદ પરસોત્તમ સોલંકીને સમજણમાં નથી પડી રહી। અને તેમણે કહ્યું કે સરકાર જાહેરાતો કરે છે પરંતુ જાહેરાતોથી કશું વળતું નથી, તેમને પેકેજની જરૂર છે, તેમને પેકેજની જે અમલવારી થવી જોઈએ તે અમલવારી થવી જોઈએ, માત્ર જાહેરાત કરવાથી કશું થતું નથી। દરિયાકાંઠા વિસ્તારમાં કોળી સમાજની સ્થિતિ શું છે, માછીમારોની સ્થિતિ શું છે તે જાણવાની જરૂર છે। તાકીદે અધિકારીઓ હોય કે પછી મંત્રીઓ હોય, આખે આખી સરકારની અંદર જે અધિકારીઓને ત્યાં મોકલવાની જરૂર પડે તે ધ્યાનમાં રાખીને તમને મદદ કરવાની જરૂર છે। અમારા સંવાદદાતા મયુર માંકડિયા જોડાયા છે। મયુર, જેવા તેઓ લાઈવમાં જોડાયા, તેમણે કહ્યું કે હું હવે થાકી ગયો છું, એવું લાગશે તો હું રાજીનામું પણ આપી દઈશ। તેમનું દર્દ છલકાઈ રહ્યું છે પરસોત્તમ સોલંકીનું અને આ પ્રકારની તેઓ વાત કરતા, આ પ્રકારનું નિવેદન આપતા અગાઉ ક્યારે જોવા નથી મળ્યા। જી બિલકુલ સમીર, તમને જણાવી દઉં કે જે રીતે તાવતે વાવાઝોડું આવેલું અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતે એરિયલ સર્વે કરેલો હતો અને જે કેન્દ્ર સરકાર તરફથી પેકેજ જાહેર કરવામાં આવેલું હતું, પરંતુ તેની અંદર પેકેજ જે જાહેર થયેલું તેની અંદર મોટા પ્રમાણની અંદર જે ખેડૂતો છે તેમને સીધી મદદ થાય છે, પરંતુ સાગર ખેડૂતો અને ક્યાંક ને ક્યાંક નુકસાન ગયેલું છે અને રાજ્ય સરકારે પણ જે સાગર ખેડૂતો માટે જે પેકેજ જાહેર કરવામાં આવેલું છે તે પૂરતા પ્રમાણમાં નથી તેવું તેમનું સ્પષ્ટ કહેવું છે। ખાસ કરી અને જો વાત કરીએ તો સૌરાષ્ટ્ર અનાજ દરિયા કિનારા વિસ્તારની અંદર મોટા પ્રમાણની અંદર કોળી સમાજની વસ્તી છે અને જેની ઉપર પુરુષોત્તમ સોલંકીનું જે વર્ચસ્વ છે તે છે। સાથે જ જો વાત કરીએ તો જે રીતે આ તેમની જે વોટ બેંક છે અને તેની અંદર ખાસ કરી અને તેમને જે ફોલો કરતા જે લોકો છે તે ખૂબ મોટા પ્રમાણમાં છે અને સ્વાભાવિક છે કે તે તમામ જે લોકો છે તે તેમને ફરિયાદ કરતા હોય છે। તેઓ પણ જે છે ભૂતકાળની અંદર મત્સ્ય ઉત્પાદન મંત્રી રહી ચૂકેલા છે અને જે સ્થિતિ છે જે રીતે તાવતે વાવાઝોડા બાદ સાગર ખેડૂતોની જે સ્થિતિ થઈ અને જે 500 કરોડનું પેકેજ આપવામાં આવ્યું પરંતુ જે નુકસાન થયેલું છે જે રીતનું તે ભરપાઈ કરી શકાય તેમ નથી અને વ્યક્તિગત રીતે આજે આ પેકેજની જો વહેંચણી કરવામાં આવે તે ખૂબ ઓછા માત્રામાં છે અને તે જ કારણોસર પોતાની જે નારાજગી છે તે તેમણે રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરેલી છે। ખૂબ લાંબા સમયથી તેઓ બીમાર રહેલા હતા, સક્રિય રાજકારણથી ક્યાંક ને ક્યાંક થોડા ઘણા અલિપ્ત પણ થઈ ગયેલા હતા, પરંતુ હવે ફરીથી તેઓ સક્રિય દેખાઈ રહેલા છે। 2022ની ચૂંટણી નજીક આવી રહેલી છે અને ચૂંટણી પહેલાં જ પુરુષોત્તમ સોલંકી એ સક્રિય જણાય છે। ખાસ કરી અને જો જણાવીએ તો તેમની જે કિડની ટ્રાન્સપ્લાન્ટ છે તે થયેલું હતું, ત્યારબાદ તેઓ ક્યાંક ને ક્યાંક જે નિષ્ક્રિય છે તે થઈ ગયેલા હતા, પરંતુ ગુજરાતની અંદર જ્યારે ભૂપેન્દ્ર યાદવ આવેલા હતા અને તમામ ધારાસભ્યોની બેઠક બોલાવેલી હતી ત્યારે તેઓ દેખાયેલા હતા અને બેઠકની અંદર પણ તેઓ ઉપસ્થિત રહેલા, એટલે કે આ તેમનું જે સરકાર તરફની પોતાની જે નારાજગી છે આ એક નિવેદનનો જે રાજકીય જો જોવા જઈએ રાજકીય રીતે તો રાજકીય રીતે આ ખૂબ લાંબુ એમનું વિઝન છે। 2022ની અંદર કોળી સમાજ અને અન્યાય ન થાય, જે ટિકિટો છે તેની અંદર તેમને જે વર્ચસ્વ છે તે મળી રહે અને લાંબી જે રાજકીય રણનીતિ છે તેના ભાગરૂપનું તેમનું આ જે નિવેદન છે તે દેખાઈ આવે છે, પરંતુ ચોક્કસ જે સાગર ખેડૂતોનો તેમને જે પ્રશ્ન ઉઠાવેલો છે અને તેમના પેકેજ માટે તેમને જે નારાજગી વ્યક્ત કરેલી છે તો ચોક્કસ તેમની મોટી આ વોટ બેંક છે અને તેમના માટે તેમને પોતાની જે નારાજગી છે તે સરકાર સમક્ષ રજૂ કરેલી છે। મયુર, જોવા મળ્યું હતું કે પરસોત્તમ સોલંકીએ સચિવાલય ઓફિસમાં ભાવનગર હોય કે પછી અમરેલી હોય કે પછી ગીર સોમનાથ જિલ્લાના માછીમારોના પ્રશ્નો બાબતે હજુ થોડા સમય પહેલાં જ વિભાગના કમિશનર અને સચિવને સાથે રાખીને માછીમારોના જે પ્રશ્નો છે
જે સમસ્યાઓનો તેઓ સામનો કરી રહ્યા છે તેના તાત્કાલિક નિવારણ લાવવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી અને ત્યારબાદ તેઓ સીધા જ તેઓ મીડિયા સામે આવ્યા હતા અને તેમણે કહ્યું કે સરકાર સામે પડવું તે યોગ્ય નથી, સરકાર સામે પડવું એ ખોટું છે. તેમણે એમ પણ કહ્યું કે કોળી સમાજને તેઓ એકત્ર કરી શકે છે સમગ્ર ગુજરાતમાંથી, કે જેમ સૌરાષ્ટ્રની લગભગ 33 જેટલી બેઠકો છે કે જેમાં કોળી સમાજ જે પ્રભુત્વ ધરાવતું હોય છે, પરંતુ તેમણે કહ્યું કે સરકાર સામે પડવું ખોટું છે. તો આ એક મોટું તેમણે આ નિવેદન આપ્યું છે કે તેઓ ભારોભાર નારાજગી વ્યક્ત કરી છે સરકારની સામે અને સ્પષ્ટ કહી રહ્યા છે કે દરિયાકાંઠે રહેતા જે સમુદ્ર કાંઠે રહેતા જે માછીમારો છે તેમની સામે જોવામાં નથી આવી રહ્યું. જી બિલકુલ સમીર, તમને જણાવી દઉં કે 2017ની ચૂંટણી હોય કે 2019ની લોકસભાની ચૂંટણી હોય કે તે પહેલાં પણ જે લોકસભાની ચૂંટણી હોય તેની અંદર પણ જ્યારે ચૂંટણીનું એક વર્ષ બાકી હોય છે, બે વર્ષ બાકી હોય છે, ત્યારે ક્યાંક ને ક્યાંક પુરુષોત્તમ સોલંકી દ્વારા પોતાની જે નારાજગી છે સમાજ માટેના કામની જે નારાજગી છે તે વ્યક્ત કરવામાં આવતી હોય. 2017ની સમીર તમને યાદ દેવડાવી દઉં કે તેમના નાના ભાઈ હીરા સોલંકીએ જે કોળી સમાજ ના જે તમામ લોકો છે, અગ્રણીઓ છે, તેમને એકઠા કરેલા હતા અને બેઠકો કરેલી હતી અને ત્યારબાદ જે છે તેમને પોતાનું જે આંદોલન કોળી સમાજની જે બેઠકો છે તે પૂર્ણ કરેલી હતી. ચૂંટણી જેવી નજીક આવે છે ત્યારે ચોક્કસ કોળી સમાજનો એક મોટો ચહેરો એ પુરુષોત્તમ સોલંકી છે અને કોળી સમાજની ઉપર વર્ચસ્વ પણ તેમનું એટલું જ છે. કારણ કે જો વાત કરીએ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, તે ઉપરાંત જો વાત કરીએ તો રાજકોટ, આ તમામ જે જિલ્લાઓ છે આ તમામ જિલ્લાઓની અંદર જે કોસ્ટલ એરિયા છે આ કોસ્ટલ એરિયાની અંદર મોટા પ્રમાણની અંદર કોળી સમાજની વસ્તી છે તે છે અને કોળી સમાજના તેઓ પ્રસ્થાપિત નેતા છે. વર્ષોથી ભાવનગરથી તેઓ જીતતા આવેલા છે અને આ કોસ્ટલ એરિયાની અંદર મોટા પ્રમાણની અંદર કોળી સમાજ પણ જે માછીમારીનો વ્યવસાય છે તેની સાથે જોડાયેલો છે અને તે જ કારણોસર પોતાની જે નારાજગી છે તે વ્યક્ત કરેલી છે. હવે જોવાનું એ રહે છે કે આવનારા દિવસોની અંદર તેમનું આ જે રાજકીય જે નિવેદન છે, આ તેમની નારાજગી છે તે કઈ રીતનું રાજકીય સ્વરૂપ લઈ લે છે. કારણ કે જો ગુજરાતની અંદર વાત કરીએ તો પુરુષોત્તમ સોલંકી બાદ ભાજપે કોળી નેતા તરીકે જે છે તે કુંવરજી બાવળિયાને એન્ટ્રી અપાવેલી હતી અને કુંવરજી બાવળિયાને તેઓએ વિજય રૂપાણી સરકારની અંદર મંત્રી પણ બનાવવામાં આવેલા હતા એટલે તેમનો ઓપ્શન તરીકે વિચારવામાં આવતું હતું. પરંતુ જ્યારે પેટા ચૂંટણીઓ થઈ જી આભાર મયુરા તમામ જાણકારી બદલ. તો સરકારના મંત્રીનો જે સરકાર પર આરોપ છે, રાજ્યકક્ષાના મંત્રી પુરુષોત્તમ સોલંકીનો આરોપ કે માછીમારોની તકલીફને કોઈ જોતું નથી, ભાજપે માછીમારો માટે કંઈ નથી કર્યું. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.